गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार मा चैप्टर बार केटलू भारे अने केटलू हलकू एना विषे भणीशुं। हेत अने मनु घर बदली रहा था। तेमने तेमनी दरेक वस्तु घोड़ागाड़ी में भरी। तेमा घणी वस्तुओ हती, जेम के पाणीनी टांकी, घऊना पांच कोथळा, त्रण टेबल, एक कबाट, चार खुर्सीओ, बे गाडला, चोखाना त्रण कोथळा, एक वांसनी निसणी, माटला अने तवा। ज्यारे तेओ जवा माटे तैयार थया त्यारे घोड़ो आगळ वध्यो नहीं। તેઓને નવાઈ લાગી, આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાતુરસ્ત છે અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી। ઓહ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વસ્તુઓનું વજન કેટલું હશે કે 700 કિલોથી ઉપાડી ન શકે? તો અહીંયા તમે ઘોડાનું ચિત્ર જોઈ શકો છો મિત્રો, એમાં વજન પણ ભરેલું છે। તો કે 700 કિલોગ્રામથી વધારે એ ભરી ના શકે? તો કહે છે, જો અહીંયા પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો કે ઘઉંનો કોથળો 100 કિલોગ્રામ, ચોખાનો કોથળો 35, પાણીની ટાંકી 50, કબાટ 70, એક ટેબલ 10 કિલોગ્રામ, એક ખુરશી 5 કિલોગ્રામ, એક ગાડલું 20 કિલોગ્રામ, વાંસની નિસણી 10 કિગ્રામ, માટલા અને તવા 10 કિલોગ્રામ। તો ભરેલ વસ્તુઓ છે અને આ એમનું વજન છે। તેમણે ગાડામાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો। હવે તેમણે ગાડામાંથી કેટલી વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો, 700 કિલોગ્રામ કીધું છે તો 100, 100 અને 35, 135, 50 એ બધાનો તમારે સરવાળો કરવાનો મિત્રો, તમને ખબર પડી જાય કે કેટલું વજન થશે। તો અહીંયા જુઓ, કબાટ છે, એક ટેબલ છે, એક ખુરશી છે, એક ગાડલું છે। તો તમે વજન કરી શકો છો, 700 કિલોગ્રામથી વધારે ન હોય તો જે નીચેનું વજન છે એ 700 કિલોગ્રામથી વધારે છે નહીં, એટલે તમે એ ઉપાડી શકે છે। ગાડામાં ભરેલ વસ્તુઓનું કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે। આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈશે, પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા। તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, એક લાકડી, બે ઢાંકણા અને એક જાડો દોરો, તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું। તમે બાજુમાં જોઈ શકો છો ત્રાજવું એમણે બનાવેલું છે, કે ત્રાજવું છે તમે પણ મિત્રો ઘરે બનાવી શકો છો। આઈસ્ક્રીમના કપ હોય અને એક લાકડી લઈ લેવાની, એનેથી પણ બનાવી શકાય। હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો, તમે કેવી રીતે તે બનાવ્યું એ નીચે લખો, ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર તમે ખાનામાં દોરો, તો તમારે કરવાનું છે। હવે પ્રવૃત્તિ છે કે મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી કયું પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું ચિત્ર દોરો। અહીંયા તમે જોઈ શકો છો કે પેન્સિલ છે અને તો શું ભારે છે, તો અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે। પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે। હવે સૌથી ભારે શું છે, તો ત્રણ વસ્તુઓના જૂથ બનાવો, દાખલા તરીકે રબર, દડો અને કાગળ, તો એ ત્રણમાં સૌથી હલકું કાગળ, પછી સૌથી ભારે દડો, અને બંનેની વચ્ચે જો હોય તો એ રબર છે। હવે ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવવાનું છે। આપણે સૌથી હલકું બંનેની વચ્ચેનું સૌથી ભારે અને ઓછામાં ઓછા 5 ઉદાહરણ આ કોષ્ટકમાં તમારે લખવાના છે। તમારે તમારું તાજવુંનો ઉપયોગ કરી અને આ રીતે કોઠો તમારે બનાવવાનો છે કે તમારું પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરીને તમે શોધી શકશો, તો તમારે કરવાનું છે મિત્રો। હવે વજનિયા બનાવવાના છે, જુઓ મિત્રો, એની પ્રવૃત્તિ આ બંને જોડીમાં જ કરવાનું છે કે ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે। તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો, એક નવી સાબુની ગોટી લો, તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે, તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા કરો। હવે તમે જોઈ શકો નીચે આપેલું છે સાબુનું વજન ખાલી જગ્યા ગ્રામ, તો તમે આ ત્રાજવા દ્વારા તમે સાબુનું વજન કેટલું છે એ તમે જાણી શકો છો મિત્રો।
હવે એક નાની પ્લાસ્ટિકની થેલી મૂકલો, તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. એક પલ્લામાં ત્રાજવાના, એક પલ્લામાં પ્લાસ્ટિકની થેલી અને બીજા પલ્લામાં સાબુ. ધીરે ધીરે તેમાં રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લા સમતલ થાય, કે ધીરે ધીરે એ પ્લાસ્ટિકની થેલીમાં રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લા સરખા થાય. કારણ કે સાબુનું વજન અને રેતીનું વજન સરખું કરવાનું છે મિત્રો એમાં, તો ત્યાં સુધી એ રેતી ભરવાની છે. આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો. હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના પર ખાલી જગ્યા ગ્રામ લખો. અહીંયા ગ્રામ લખવાનું છે. પહેલાં સાબુનું વજન માપ્યું, હવે સાબુનું વજન થાય એ પ્રમાણે રેતીનું વજન. હવે જો તમે સાબુ અને તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુનું સાથે વજન કરો તો તે વજન કેટલા ગ્રામ થશે એ તમારે શોધીને લખવાનું છે. હવે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવવાના છે મિત્રો. વજન યા કઈ રીતે બનાવવા, તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો, કે અલગ અલગ સાબુ લઈને તમે એનું વજન કોઈ 50 ગ્રામનો, કોઈ 100 ગ્રામનો, કોઈ 150 ગ્રામનો, તો એ રીતે વજન તમે બનાવી શકો છો. 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનિયા પણ બનાવી શકાય છે. તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં તમારે નોંધવાનું છે, લખવાનું છે કે અલગ અલગ વજનિયા તમારે આ રીતે પ્લાસ્ટિકની થેલીમાં વસ્તુ ભરીને તમે બનાવી શકો છો. હવે મહાવરો છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે, તીર દોરી દર્શાવો. અહીંયા જો 25 ગ્રામ, 40 ગ્રામ, 35 ગ્રામ, 40 ગ્રામ, તો બંનેમાંથી નીચું કયું જશે, તો 35 અને 40 ગ્રામ છે એ તમારું પલ્લું નીચે જશે. હવે અહીંયા આપ્યું છે 105 ગ્રામ, 200 ગ્રામ, અહીંયા 150 ગ્રામ અને 200 ગ્રામ, તો તમે 250 ગ્રામ છે તો આ પલ્લું તમારું નીચે જશે. અહીંયા 55 ગ્રામ, 245 અને 700 છે, તો અહીંયા 254 છે અને 600, તો આ 700વાળું પલ્લું છે એ તમારું નીચે જશે, મેં તીર મારેલું છે. હવે અહીંયા 20 ગ્રામ છે, 196 ગ્રામ છે, અહીંયા 197, તો 196 અને 20 એ જશે. અહીંયા 36, 75, 63, 100, તો 100વાળું સ્વાભાવિક છે, આપણને ખબર પડી જાય કયું વજન નીચે જશે. શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે તમને ખબર છે મિત્રો? તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ હોય છે. હવે ગ્રામ અને કિલોગ્રામ છે, તો એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ. અહીંયા ગ્રામમાં અને કિલોગ્રામમાં તમે જુઓ, 5 એવી વસ્તુઓ છે, ગ્રામમાં લખવાની છે અને કિલોગ્રામમાં હોય એવી 5 વસ્તુઓ તમારે નોંધવાની છે મિત્રો. કે તમે કઈ રીતે નોંધશો કે ગ્રામમાં શું માપી શકાય અને કિલોગ્રામમાં શું હોઈ શકે, એ વસ્તુઓ તમારે લખવાની છે. હવે શું ભારે છે, તો શું ભારે છે, 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ, તો સ્વાભાવિક છે કિલોગ્રામ જ છે મિત્રો. રૂ કે લોખંડ તો બંને ગ્રામમાં સરખી જ છે. ગ્રામ તો કયા છે, કેટલા કિલો, 1 કિલોગ્રામ કીધું છે, આ આવું છે, આ હા 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 હશે છે મિત્રો. એ સાહેબ તેણે વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું, તેણે 1 કિલોગ્રામ રૂનું ઓશિકું ફેંક્યું, એટલે મેં 1 કિલોગ્રામનું તરબૂચ ફેંક્યું. કાલે આપે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સમાન હોય છે, એટલે એને શું કર્યું, ફેંક્યું એના ઉપર. પરંતુ મિત્રો રૂ છે એ આપણને વાગતું નથી, જ્યારે તડબૂચ છે એ તો આપણે આપણને વાગે છે, કારણ કે એની એની વજન એનું એ પ્રમાણેનું હોય છે. વાસ્તવમાં ગ્રામ તો એક જ છે કે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થાય આપણને.